પાલનપુર બસપોર્ટ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીના હસ્તે 70 નવી બસોનું લોકાર્પણ સમારોહ યોજાયો. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ₹21.37 કરોડના ખર્ચથી ખરીદેલ અને લોકોની સેવા માટે મુકાયેલી 70 નવીન બસોનું પાલનપુર બસપોર્ટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે શંકરભાઈ ચૌધરી અને ગૃહ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષદભાઈ સંઘવીના હસ્તે પૂજન કરી લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ સહિત મંત્રીએ મહાનુભાવો અને સામાન્ય જનતા સાથે બસમાં મુસાફરી કરી હતી. બનાસકાંઠામાં જિલ્લામાં પધારેલા મંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્લીપર અને લક્ઝરી બસોનું લોકાર્પણ કરી નવીન બસપોર્ટમાં ફરીને મુસાફરો માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા કરાયેલ સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે લોકસભા સંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભા સંસદ દિનેશભાઈ અનાવાડિયા, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ મારી, માવજીભાઈ દેસાઈ, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પૂર્વ મંત્રીઓ હરિભાઈ ચૌધરી, કીર્તિસિંહ વાઘેલા, હરજીવનભાઈ પટેલ અને કાંતિભાઈ કચુરિયા, ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સહિત પદ અધિકારીઓ, એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શુક્રાણા વાસ્યા, જેડ એસ ટીવી, બનાસકાંઠા.